ઉકલિયા ગામે પાણી સમિતિ દ્વારા નાણા ઊંચા પતની ફરિયાદ ઉઠી છે। માંડવી તાલુકાના કોકલિયા ગામે વર્ષ 2012 થી 17 સુધીમાં ગામની પાણી સમિતિ દ્વારા ગામજનો પાસેથી પાણી વેરો અને કનેક્શનના નાણા ઉઘરાવી પંચાયતમાં જમા ન કરાતા ગ્રામજનોના નાણા ઉચાપત કરાયાની ફરિયાદ ઉઠી હતી। સરપંચ ચંદુભા નટુભા જાડેજા દ્વારા આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરાતા TDO દ્વારા તલાટીને યોગ્ય કાગળકીય માહિતી મોકલવા જણાવાયું હતું। હવે આગળની કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરાય। આ સંદર્ભે TDOનો સંપર્ક સાધતા તેમનો વિસ્તરણ અધિકારીને રૂબરૂ મોકલી ટૂંક સમયમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તૈયારી દર્શાવાઈ હતી। સ્ટોરી બાય પરેશ જોશી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી। શ્રી પ્રતાપસિંહ જાડેજા, ગામ કોકલિયા, ઉપસરપંચ। ને અત્યારે જે પણ પાણી પુરવઠા ને ગ્રામ સમિતિ છે, પાણી પુરવઠા ગ્રામ સમિતિ છે, એમાં કાંઈ પણ કાર્યવાહી થઈ છે કે નથી થઈ, ને જે પણ કામ ચાલુ છે અત્યારે એનું અમને કાંઈ માહિતી મળી નથી, નથી ગામની સમિતિ, પાણી સમિતિ નથી। ને અત્યારે જે 5-3-4 વર્ષ થઈ ગયા કે અમારા સરપંચ છે, ચાર્જ તો અમારા પાસે છે જ નહીં પંચાયત પાસે, ને અત્યારે જે પાણીનું ચાલુ છે વિતરણ એ પણ સરપંચ વિન સ્વાર્થ કરે છે એટલી મને ખબર છે। ને હજુ પણ આમાં પણ કાંઈ પણ આગળનું કાર્યવાહી હશે ને છે એનું હું સાહેબને કહું છું કે એનું કાંઈ પણ ઉચ્ચ અધિકારી સહિત અમે લઈ આવ્યા છીએ, હજુ પણ આગળ જશું, તપાસ યોગ્ય થાય એવી મારી માંગણી છે। જય માતાજી। જાડેજા, ચંદુભા નટુભા, કોકલિયા સરપંચ। હું સરપંચ બન્યો ત્યારે પૂર્વ સરપંચ પાસે મેં ચાર્જ માગ્યો તો મને ચાર્જ મળ્યો નથી, એ બાબતે મેં તપાસ કરી તો ગામજનો પાસેથી મને એવી જાણ મળી કે પૈસા ઉઘરાવવામાં આવ્યા છે, એ પહોંચી દેવામાં આવી છે। પછી ગામજનોએ મને એ જાણ કરી કે આ પહોંચ્યું અમારા પાયા છે, અમે તો પૈસા ભર્યા છે પાણી સમિતિને, તો મેં પછી TDO સાહેબને એ મેં જાણ કરી ત્યાં, ભાઈ આ પૈસા ભરેલા છે એનું શું છે, તો મેં સાહેબને જાણ કરી TDO સાહેબને, તો એ TDO સાહેબ તલાટી સાહેબને જાણ કરી અને એની તપાસ કોકલી આવ્યા અને એની તપાસ કરી અને એ તપાસ પછી TDO સાહેબને આપ એ પૈસા ઉઘરાવવામાં આવ્યા છે પણ એ પંચાયતમાં જમા થયા નથી અને ખાતામાં કંઈ વિગત નથી અને કંઈ છે નહીં એવી મને માહિતી મળી પંચાયત ને, પંચાયતમાં રેકોર્ડ કંઈ હાજર નથી, રેકોર્ડ બેકોર્ડ તપાસ તલાટી સાહેબ મને કીધું ભાઈ રેકોર્ડ બેકોર્ડ છે નહીં કાંઈ, હવે જ્યાં હોય ત્યાં। હવે મારી માંગણી એવી છે કે જે પૈસા હોય એ પંચાયતમાં જમા થાય અને સાહેબને વિનંતી કરું છું કે એ એના ઉપર યોગ્ય કાર્યવાહી કરે। આ બાબતની રજૂઆત મને 17-7-2020 વર્તમાન સરપંચ શ્રી ચંદુભાઈ તરફથી મળી છે। એ રજૂઆત અન્વયે તારીખ 25-9-2020 રોજ અમે તલાટી કમ મંત્રીને કાગળ લખી નાખ્યો છે, ત્યારબાદ તલાટી કમ નહીં રજૂઆત મને 17-7 મળી, તલાટી કમ મંત્રીને આપણે 17-7 જ કાગળ લખી નાખ્યો, બીજી એક રજૂઆત મને 25-9 મળી સરપંચની તરફથી કે જેની કોપી કલેક્ટરને માન્ય જિલ્લા વિકાસ અધિકારી તમામને આપી છે, એની માટેનો અહેવાલ મેળવવા માટે તલાટીને અમે 6-10-2020 કાગળ લખ્યો છે। અગાઉનો જે કાગળ હતો એનો જવાબ તલાટી કમ મંત્રીએ 23-9 અમને આપી દીધો છે। હાલમાં અમારા વિસ્તરણ અધિકારી શ્રી જે હતા એ તાલુકા વિકાસ અધિકારીની એક્ઝામ બાબતે રજા પર હતા, એટલે સર્કલ વિસ્તરણ અધિકારીનો રિપોર્ટ હજી નથી આવ્યો, એમનો રિપોર્ટ આવે એટલે આગળની નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે। તલાટી કમ મંત્રી પાસેથી 23-9-2020 જવાબ આવી ગયો છે, એના જવાબ પરત્વે અમારે વિસ્તરણ અધિકારીને અહીંથી ગામે મોકલવા પડશે, બધું રેકોર્ડ એનું જોવું પડશે, એની ખરાઈ કરવી પડશે, ત્યારબાદ આગળની નિયમ મુજબની કાર્યવાહી કરીશું। બે વખત અરજી આપી, એક વખત ડાયરેક્ટ અરજી આપી છે અને ફરીવાર માન્ય કલેક્ટર મેડમ અને માન્ય જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી અને મને કોપી આપી છે, એ અનુભવે પણ મેં 6-10 તલાટી કમ મંત્રીને ફરીથી કાગળ મોકલી આપ્યો છે। આપણે નહીં કહી શકીએ કારણ કે ભૂતકાળના જે સરપંચ જે હતા એમના નામે રહી જતા ભાઈ શ્રી ચંદુભાઈ હોદ્દેનીરૂએ પાણી સમિતિના અધ્યક્ષ હતા, એમના સમયે જે કાંઈ ચાર્જની લેતી દેતી થયું હોય રેકોર્ડ ઉપરથી પ્રાથમિક રીતે માલુમ નથી પડતું, પણ જે કાંઈ હશે નિયમોથી જે કાંઈ થતું હશે એ કરશું અમે। હવે રજૂઆત મને 17-7 જ મળી, 17-7 જ આપણે તલાટી કમ મંત્રીને કાગળ લખી નાખ્યો, એના જવાબ 23-9 એવો, ફરી વખત 25-9 રજૂઆત થઈ, એનો આપણે કાગળ તલાટીને 6-10 લખી નાખ્યો, હવે અમારા વિસ્તરણ અધિકારીનો અહેવાલ આવે એટલે આગળની નિયમ મુજબની કાર્યવાહી કરીશું જે કંઈ હોય તે। આપના
ઘરના કિચનને સજાવો અભિસારિકા સંઘ. ભુજ કચ્છની જનતા માટે કિચન એપ્લાયન્સીસની વિવિધ આઇટમો ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે અભિસારિકા. અહીં આપને વિવિધ બ્રાન્ડેડ કંપની જેમ કે એરિસ્ટો, નીલમ, બોસ, પ્રેસ્ટીજ, સેલો, મિલ્ટન, ફિલિપ્સ, મોર્ફી રિચર્ડ્સ, હાઇલક્સ, ફેબલના કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ મળી રહેશે. તેમજ કાશા, પિત્તળ, તાંબાના વિવિધ વાસણો અને કરિયાવળની વસ્તુઓ ખરીદવા જરૂર પધારશો અભિસારિકામાં. સ્થળ અનમ રિંગ રોડ, ડૉક્ટર પૂજારા ક્લિનિકની પાસે, ભુજ, કચ્છ. રાજુભાઈ શાહ 9825225038.